હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે હાંડવાની રેસિપી શેર કરવા જઈ રહી છું ઘરે આપણે ખૂબ ઇઝી રીતે હાંડવો કેવી રીતે બનાવી શકીએ તે જોઈશું આજે અને હાંડવાની અંદર આપણે જે પણ વેજીટેબલ્સનો યુઝ કરવો હોય તે કરી શકીએ છીએ મેં અહીંયા દૂધી પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે તો સ્વાદિષ્ટ મજેદાર હાંડવાની રેસિપી જોઈએ મારા કિચનમાં હાંડવાને આપણે સ્પાઇસી વેજીટેબલ કેક પણ કહી શકીએ છીએ આપણે અહીંયા હાંડવાનો લોટ લીધો છે પાંચસો ગ્રામ અને એને આપણે બે ચમચી કડ એટલે કે ખાટું દહીં અને પાણી સાથે બેટર બનાવી દેવાનું છે પલાળી દેવાનું છથી સાત કલાક અથવા તો આખી રાત પલાળી દઈશું એક પાનની અંદર તાજ લવિંગ અને મરી ત્યારબાદ રાઈ રેડ ચીલી આખું જે રેડ ચીલી આવે છે તે અને તેજપાન પાન આપણે વઘાર કરી રહ્યા છીએ એની અંદર હિંગ હિંગ થોડી વધારે નાખશો તો ટેસ્ટી લાગશે ક્રશ કરેલા લીલા મરચાં લસણ અને આદું ત્રણેક ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા વાપર્યું છે તમે એક એક ટેબલ સ્પૂન ત્રણેય વસ્તુ લઈ શકો છો થોડી સેકન્ડ માટે એને સાંતળી લીધું છે હવે આપણે છીણેલી દૂધી એક કપ આપણે અહીંયા નાખીએ છીએ એને પણ આપણે પાંચથી સાત મિનિટ ચડવી દઈશું થોડું હલાવતા રહીશું અને દૂધીને આપણે કૂક કરી લઈશું પાંચેક મિનિટ સુધી દૂધી આ રીતે કૂક થઈ જાય એટલે એની અંદર આપણે મેથી અને પાલક ચોપ કરેલી છે અને સરસ ધોઈ પણ નાખી છે મેથી પાલકને એ પણ આપણે એની અંદર એડ કરી દેવાનું છે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું અને પાંચથી સાત મિનિટ ઢાંકીને એને ચડવા દઈશું એટલે ત્રણેય વેજીટેબલ સરસ ચડી જશે પછી એની અંદર આપણે બીજા મસાલા કરવાના છે જેમાં આપણે હળદર એક ચમચી હળદર લાલ મરચું બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું વાપર્યું છે પિકલ મસાલો એટલે મેથીઓ મસાલો જેને આપણે કહીએ છીએ જે અથાણામાં વપરાય છે અને મીઠું ગોળનો પાવડર હું ગોળનો પાવડર વાપરું છું તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને આખો ગોળ પણ નાખી શકો છો આ બધી જ વસ્તુ આપણે વેજીટેબલમાં મિક્સ કરી દઈશું મસાલો બધો મિક્સ થઈ ગયો છે વેજીટેબલની અંદર એટલે ત્રણેય વસ્તુ ચડીને અને મસાલા સાથે તૈયાર છે એને આપણે જે આપણું આથો આવેલું બેટર છે તેની અંદર એડ કરી દેવાનું છે એટલે બેટર અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરવાનું છે બધી જ વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ જાય તે રીતે હલાવી લઈશું ઈનો એક ચમચી જેટલો મેં વાપર્યો છે અહીંયા મારી ચમચી નાની છે એટલે હું અહીંયા તમને દેખાશે બે પણ આપણે એક ટી સ્પૂન જેટલો ઇનોની અંદર વાપરીશું હવે બેટરને બરાબર હલાવી લેવાનું છે એટલે ઈનાનું મિશ્રણ બધું મિક્સ થઈ જાય એક પેનની અંદર મેં તેલ સ્પ્રેડ કરી દીધું એક ચમચી જેટલું અને એની અંદર મેં રાઈ નાખી દીધી છે હવે એની અંદર આપણે તલ ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચા આમાં રાઈ અને તલ વધારે ભાવતા હોય તો તમે આનાથી પણ વધારે નાખી શકો છો એની અંદર આપણે હાંડવાનું બેટર જે રેડી કરી દીધું છે મસાલા સાથે તે એડ કરી દીધું હવે એની ઉપર આપણે તલ ભભરાવી દઈશું આ હાંડવાને તમે અવનમાં પણ બનાવી શકો છો અને તવા ઉપર પણ બનાવી શકીએ છીએ હવે આપણે એને ઢાંકી દઈશું અને નીચેથી હાંડવો બળે નહીં તે માટે આપણો જે તવો વાપરતા હોઈએ છે તે તવો મૂકી અને એની ઉપર આપણે આ પેન મૂકી દઈશું એક મિનિટ સુધી ફરી પણ ચઢવવા જેવું લાગે તો ચેક કરીને ચઢવી દેવાનું ફરી આપણે એને ઢાંકણ ઢાંકી અને આ રીતે તમારે પેનને ઉલટાઈ દેવાનું છે જો તમે નીચેથી સરસ પટ થઈ ગયું છે કલર પણ સરસ આવી ગયો છે હવે એને બીજી બાજુ ચડાવવા માટે મૂકી દઈશું એટલે ફેરવી દીધું હવે ઢાંકીને ફરી આપણે બીજી દસથી બાર મિનિટ એને ચડવીશું હાંડવો તમે ડિનરમાં પણ વાપરી શકો છો સવારે નાસ્તામાં પણ ખૂબ સરસ લાગે છે લંચ બોક્સમાં પણ આપી શકાય છે હવે આપણે ચપાતી ચેક કરી લેવાનું છે બરાબર કૂક થઈ ગયું છે હાંડવો બંને બાજુથી ક્રિસ્પી સરસ થઈ ગયો છે ઉપરનું પળ પણ સરસ થયું છે હવે થોડું એને ઠંડો થવા દઈશું અને પછી પોચો સ્વાદિષ્ટ મજેદાર હાંડવો રેડી થઈ ગયો છે તમે એને ચાય કોફી સાથે કે પિકલ સાથે ખાઈ શકો છો ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો